નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન. નમસ્તે બહેનો, નમસ્તે જીજ્ઞાબેન. ધારાબેન, આટલો ટાઈમ ચાલી રહ્યો હતો ગણપતિ ઉત્સવ અને આજે વિદાય તરફ આગળ વધી રહ્યા છીએ, એટલે આપણી બધી જ બહેનો વ્યસ્ત હશે ગણપતિ બાપાની પૂજામાં, અર્ચનામાં, એના માટે મોદક બનાવવામાં અને અવનવા 56 ભોગ બનાવવા માટે સરસ મજાની તૈયાર થશે અને ગણપતિ વિસર્જનની ખૂબ બધી તૈયારીઓ કરશે, પોતાના પરિવાર, પોતાના કુટુંબીજનો, પોતાના ફ્રેન્ડ્સ અને સર્કલ સાથે. અને તારાબેન, જ્યારે ગણપતિ બાપાની પધરામણી 10 દિવસ પહેલા થઈને ત્યારે જ ગણપતિ બાપા તો રિટર્ન ટિકિટ લઈને જ આવ્યા હતા અને આજે આવી ગયો વિદાયનો સમય. અને એટલે જ આજના દિવસે જીજ્ઞાબેન આપણે કહેવાનું મન થાય ને કે હે ગજાનન, હવે તો કંઈક એવું કર કે ઝડપથી બધી જ મુસીબતો ટળી જાય અને તારી બનાવેલી દુનિયા અનેક આફતોથી બચી જાય. ખુશી મળે કા ઉદાસી ગમી જાય, પણ ગમે તે રીતે આ જીવન બચી જાય. હે ગણરાયા પાર્વતીના જાયા, શિવનંદન હે હરિહરા, કાર્તિકે ભ્રાતા અવસર વિતાતા, ગજાનના હે હરિહરા, પ્રથમ સમરૂ દેવ દુંદાડા, લંબોદરા હે હરિહરા, રીતિ દાતા સિદ્ધિ દાતા, ગજકર્ણા હે હરિહરા, સંકટ મોચન હે ગણનાયક, વિઘ્ન હરતા હે હરિહરા, બેકર જોડી વંદન કરીએ હે ગણેશા હરિહરા, સુખ કરતા તું દુઃખ હરતા તું, તું જ વિનાયક હે હરિહરા. ધારાબેન, આજના સમયની બધાની એક જ તકલીફ છે કે યાર સમય જ નથી મળતો, આઈ હેવ નો ટાઈમ. પણ ધારાબેન, આપણી લાઈફ એટલી બધી બિઝી બની ગઈ છે ને કે સવારથી સાંજ ક્યાં પડી જાય છે ને એ ખબર જ નથી પડતી. કારણ કે ખાસ કરીને સ્ત્રી વધુ વ્યસ્ત બની છે અને એ પોતાના બંને પાસાને ખીલવવાનો અને અનુકૂલન સાધવા માટેનો પ્રયત્ન કરે છે. એક તો એને ઘર સંભાળવાનું હોય, પોતાના સંબંધો સાચવવાના, વ્યવહાર સાચવવાનો. એટલે કે આજની સ્ત્રી છે એ માત્ર હાઉસવાઈફ નથી બની, પણ સાથે સાથે એ જોબ કરે છે અને અર્ન પણ કરે છે. એટલે આ બંને પાસાની વચ્ચે સ્ત્રી ક્યાંક પોતાના માટે જીવવાનું ભૂલી જાય છે અને આ બધું બેલેન્સ કરવાનું જાણે કે એ જ એનું જીવન બની ગયું છે. ધારાબેન, તમે એકદમ સાચી વાત કરી કે સ્ત્રી છે ને એ ઘડિયાળના ટકોરે જીવતી થઈ ગઈ છે, કેમ કે સવારથી ઉઠે ને ત્યારથી તે પતિદેવ માટે ટિફિન બનાવે, બાળકોને ગરમ નાસ્તો બનાવી આપે, એને લંચ બોક્સ ભરી આપે, એને શાળાએ મૂકવા જાય, ત્યારથી કરીને સાસુ સસરાની સેવા કરવાનું, પતિને ટિફિન પહોંચાડવાનું, આ દરેક કામમાં સ્ત્રી એટલી વ્યસ્ત થઈ જાય છે ને કે એ પોતાના માટે જીવવાનું જ ભૂલી જાય છે. અને એના પોતાનામાં કોઈ શોખ ધરબાયેલો છે, કોઈ કળા ધરબાયેલી છે, એને કઈ રીતે પંપાળવો, એને પોષવો, એવો એને સૂચતું જ નથી. અને વળી પાછું આજના સમયમાં સોશિયલ મીડિયાથી પણ આપણે એટલા જ અટેચ અને સ્માર્ટફોન્સ વગર તો આજે કોઈને ચાલતું નથી, એટલે થોડો ઘણો સમય આમ જોઈએ ને તો એ પણ લઈ લે છે. પણ આ સોશિયલ મીડિયામાં આપણાથી દૂર રહેલી વ્યક્તિ સાથે આપણે જે સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એની સાથે સાથે એ ભૂલી જઈએ છીએ જે આપણી આજુબાજુ બેઠા છે, આપણી એકદમ નજીકમાં રહેલા આપણા પતિ, આપણા બાળકો, એને પણ આપણે બેસીને સમય આપવાનો છે. તો આ ભાગાદોડીમાં બેસીને શાંતિથી જે એકબીજાની લાગણીની, એકબીજાની સંવેદનાની આપલે કરવાની જે વાત આવે છે ને, ત્યાં કદાચ આપણે બધા પાછા પડીએ છીએ. એટલે બહેનો, સમયને છે ને ચોરતા શીખવો જ પડશે. કહેવાય છે ને, લાઈફ ઇઝ લાઇક એન આઈસક્રીમ, ટેસ્ટ કરો તો ભી પીગલતી હૈ ઓર વેસ્ટ કરો તો ભી પીગલતી હૈ. તો ક્યો ના હમ ટેસ્ટ કરના શીખ લે, આપણે આપણા માટે સમય કાઢીએ અને આપણે આપણા શોખને પંપાળીએ. અને બહેનો, આ વાત જીજ્ઞાબેને ખૂબ સરસ કરી કે જો આપણે આપણા શોખને પંપાળશું ને તો જ આપણામાં રહેલું એક સંવેદનશીલ પાત્ર છે ને એને પોષી શકશું. કારણ કે સ્ત્રીને હંમેશા કોઈ કવિ હોય, લેખક હોય કે ખુદ ભગવાનનું ચરિત્ર આપણે લેખીએ, દરેકના જીવનમાં સ્ત્રીનું પાત્ર હંમેશા સંવેદનશીલ જ રહ્યું છે અને એની આ સંવેદનશીલતાને લીધે જ તો એ બધું સરસ રીતે બેલેન્સ કરી શકે છે. પણ એટલી હદે બેલેન્સ કરવામાં આપણે વ્યસ્ત ન થઈએ કે આપણી સંવેદનશીલતા જ આપણે ખોઈ બેસીએ. ધારાબેન, એક સરસ મજાનું શિલ્પ કંડારવું હોય ને તો એના માટે શિલ્પીને ટાંકણા અને હથોડાની જરૂર પડે. એક સરસ મજાનું ચિત્ર બનાવવું હોય ને તો એના માટે ચિત્રકારને સરસ કેનવાસ, પીછી અને કલરની જરૂર પડે. પણ એક સરસ મજાનું કાવ્ય સર્જવું હોય ને તો એના માટે તો હૈયું અને હાથ જ જોઈએ, કલમ અને કામણ જ જોઈએ. તો બહેનો, આજે અમે આપના માટે નારી સંવેદનાથી ભરપૂર સ્વરચિત કાવ્યો લઈને ઉપસ્થિત થયા છીએ. કાવ્યો રજૂ કરે છે ખુશ્બુ સરવૈયા. સૌને નમસ્કાર. આજે
હું મારી કેટલીક સ્વરચિત કવિતાઓ તમારી સમક્ષ રજૂ કરીશ, જેનો વિષય છે નારી. મારી પ્રથમ કવિતા છે નારી શક્તિ, જેમાં મેં મહાન નારીઓના ઉલ્લેખ દ્વારા વિશ્વ પોષિણી નારીની ગરિમાને ઉજાગર કરી છે. નારી શક્તિ. તેજ રૂપ તું સ્વયં સિદ્ધા, શક્તિ રૂપ તું નારી. તેજ રૂપ તું સ્વયં સિદ્ધા, શક્તિ રૂપ તું નારી. પોષિતા તું નર્મદા તું જગત જનની કલ્યાણી. પોષિતા તું નર્મદા તું જગત જનની કલ્યાણી. નથી વામા નથી તું વનિતા, નથી તું બિચારી. નથી વામા નથી તું વનિતા, નથી તું બિચારી. છે પૂર્ણા તું અન્નપૂર્ણા તું, તું છે સૌંદર્યધારી. છે પૂર્ણા તું અન્નપૂર્ણા તું, તું છે સૌંદર્યધારી. આત્મજ્ઞાની તું સ્વમાની તું, લોપામુદ્રા તું ગાર્ગી. આત્મજ્ઞાની તું સ્વમાની તું, લોપામુદ્રા તું ગાર્ગી. છે તું સીતા દઈ અગ્નિ પરીક્ષા, પણ ન હારી. છે તું સીતા દઈ અગ્નિ પરીક્ષા, પણ ન હારી. રાણી લક્ષ્મી તું મર્દાની તું, હમ ફાવ્યા દુશ્મન ભારી. રાણી લક્ષ્મી તું મર્દાની તું, હમ ફાવ્યા દુશ્મન ભારી. છે તું મીરા પી ઝેરના પ્યાલા, ભક્તિએ તારી. છે તું મીરા પી ઝેરના પ્યાલા, ભક્તિએ તારી. દુર્ગાવતી તું રઝિયા સુલતાન, તું કેવળ સન્નારી. દુર્ગાવતી તું રઝિયા સુલતાન, તું કેવળ સન્નારી. રામી અક્કા મહાદેવી તું વિશ્વ પોષિણી નારી. રામી અક્કા મહાદેવી તું વિશ્વ પોષિણી નારી. મારી બીજી કવિતાનું શીર્ષક છે સન્નારી. નારી સ્વયં સમર્થા હોવા છતાં પણ દરેકનું સન્માન કરે છે, એવી ભાવના રજૂ કરતી આ કવિતા ભુજંગી છંદમાં લખવામાં આવી છે. સન્નારી. ન રોકો ન ટોકો ન વાળો ન ઢાળો, ન રોકો ન ટોકો ન વાળો ન ઢાળો, ન ટાળો ન બાળો ન રોકો ન ટોકો, ન ટાળો ન બાળો ન રોકો ન ટોકો. વધે છે તમે જે ન એને જરીકે, વધે છે તમે જે ન એને જરીકે. ન સંતાપ આપો ન પાડો ઉતારી, ન સંતાપ આપો ન પાડો ઉતારી. તમે ના નમ્યા પણ છે ઉચ્ચ નારી, તમે ના નમ્યા પણ છે ઉચ્ચ નારી. ન ચાલે તમારી જરીકે વિના એ, ન ચાલે તમારી જરીકે વિના એ. ન સંતો ન સાધુ ન કોઈ મહાત્મા, ન સંતો ન સાધુ ન કોઈ મહાત્મા. કરી ના શકે એ ન કોઈ સમાના, કરી ના શકે એ કોઈ સમાના. વનિતા નથી એ સમર્થા જ નારી, વનિતા નથી એ સમર્થા જ નારી. સન્માનો કરે છે ભલે એ સન્નારી, સન્માનો કરે છે ભલે એ સન્નારી. દરેક સંજોગોમાં નારીને આગળ વધવાની પ્રેરણા આપતી મારી હવે પછીની કવિતાનું શીર્ષક છે આગળ વધો. તમે છો નારી રત્નો આ દુનિયામાં આગળ વધો, તમે છો નારી રત્નો આ દુનિયામાં આગળ વધો. ભલે હોય કેડી કાંટાળી પણ તમે આગળ વધો, ભલે હોય કેડી કાંટાળી પણ તમે આગળ વધો. તમે છો શક્તિપુંજો આ દુનિયામાં આગળ વધો, તમે છો શક્તિપુંજો આ દુનિયામાં આગળ વધો. ભલે આવે કેટલીય ગૂંચો પણ તમે આગળ વધો, ભલે આવે કેટલીય ગૂંચો પણ તમે આગળ વધો. તમે છો સર્વસમર્થ આ દુનિયામાં આગળ વધો, તમે છો સર્વસમર્થ આ દુનિયામાં આગળ વધો. ભલે થાય તર્ક વિતર્ક પણ તમે આગળ વધો, ભલે થાય તર્ક વિતર્ક પણ તમે આગળ વધો. તમે છો આત્મબળ આ દુનિયામાં આગળ વધો, તમે છો આત્મબળ આ દુનિયામાં આગળ વધો. ભલે થાય કપટછળ પણ તમે
આગળ વધો, ભલે થાય કપટ છળ, પણ તમે આગળ વધો. તમે છો શ્રેષ્ઠ ધન આ દુનિયામાં, આગળ વધો. તમે છો શ્રેષ્ઠ ધન આ દુનિયામાં, આગળ વધો. ભલે થાય કન્યાદાન, પણ તમે આગળ વધો. ભલે થાય કન્યાદાન, પણ તમે આગળ વધો. કોઈ વ્યક્તિ ગમે તે કહે કે કરે, નારીએ પોતાનામાં વિશ્વાસ રાખવો જોઈએ, એવો ભાવ દર્શાવતી મારી કવિતા રજૂ કરું છું, જેનું શીર્ષક છે વિશ્વાસ રાખું છું. કોઈ કહે કોઈ કરે, ક્યાં આશ રાખું છું? કોઈ કહે કોઈ કરે, ક્યાં આશ રાખું છું? સ્ત્રી છું હું, મારામાં વિશ્વાસ રાખું છું. સ્ત્રી છું હું, મારામાં વિશ્વાસ રાખું છું. કોઈ સાંભળે કોઈ સંભળાવે, ક્યાં યાદ રાખું છું? કોઈ સાંભળે કોઈ સંભળાવે, ક્યાં યાદ રાખું છું? સ્ત્રી છું હું, જાતમાં વિશ્વાસ રાખું છું. સ્ત્રી છું હું, જાતમાં વિશ્વાસ રાખું છું. કોઈ કનડે કોઈ નડે, ક્યાં વાદ રાખું છું? કોઈ કનડે કોઈ નડે, ક્યાં વાદ રાખું છું? સ્ત્રી છું હું, હાથમાં વિશ્વાસ રાખું છું. સ્ત્રી છું હું, હાથમાં વિશ્વાસ રાખું છું. કોઈ સમરે કોઈ વિસરે, ક્યાં સાદ રાખું છું? કોઈ સમરે કોઈ વિસરે, ક્યાં સાદ રાખું છું? સ્ત્રી છું હું, સાથમાં વિશ્વાસ રાખું છું. સ્ત્રી છું હું, સાથમાં વિશ્વાસ રાખું છું. કોઈ સાચવે કોઈ ધિક્કારે, ક્યાં ભેદ રાખું છું? કોઈ સાચવે કોઈ ધિક્કારે, ક્યાં ભેદ રાખું છું? સ્ત્રી છું હું, આપમાં વિશ્વાસ રાખું છું. સ્ત્રી છું હું, આપમાં વિશ્વાસ રાખું છું. હવે રજૂ કરું છું કોમળ, કઠોર, વિદ્રોહી, શુભમકારી જેવા નારીના વિવિધ સ્વરૂપો દર્શાવતી મારી કવિતા નારી. તું કોમળ, તું કઠોર, તું સર્વરૂપ, તું નારી. તું કોમળ, તું કઠોર, તું સર્વરૂપ, તું નારી. તું કવિતા, તું સવિતા, તું બ્રહ્મરૂપ, તું નારી. તું કવિતા, તું સવિતા, તું બ્રહ્મરૂપ, તું નારી. તું સુલભા, તું મુક્તા, તું વિદ્રોહી, તું નારી. તું સુલભા, તું મુક્તા, તું વિદ્રોહી, તું નારી. તું અક્કા, તું મીરા, તું શિખંડી, તું નારી. તું અક્કા, તું મીરા, તું શિખંડી, તું નારી. તું મુગ્ધા, તું મંગલા, તું શુભમકારી, તું નારી. તું મુગ્ધા, તું મંગલા, તું શુભમકારી, તું નારી. તું સત્યા, તું તારીણી, તું મનોહારી, તું નારી. તું સત્યા, તું તારીણી, તું મનોહારી, તું નારી. તું બુદ્ધિ, તું શુદ્ધિ, તું પ્રતિભા, તું નારી. તું બુદ્ધિ, તું શુદ્ધિ, તું પ્રતિભા, તું નારી. તું રિદ્ધિ, તું સિદ્ધિ, તું સુલભા, તું નારી. તું રિદ્ધિ, તું સિદ્ધિ, તું સુલભા, તું નારી. તું સર્વજ્ઞા, તું સકલા, તું શૌર્યવાન, તું નારી. તું સર્વજ્ઞા, તું સકલા, તું શૌર્યવાન, તું નારી. તું પ્રતિજ્ઞા, તું કમલા, તું ધૈર્યવાન, તું નારી. તું પ્રતિજ્ઞા, તું કમલા, તું ધૈર્યવાન, તું નારી. નારીના કેટલાય રૂપો છે, પત્ની, માં, બહેન, દીકરી, કાકી, મામી, માસી, પણ તેમાંનું શ્રેષ્ઠ રૂપ છે માં. મારી કવિતાનું શીર્ષક પણ છે માં. એક વિધવા રંકનાર ઊભી છે હાથમાં લઈ તઘાર. એક વિધવા રંકનાર ઊભી છે હાથમાં લઈ તઘાર. પાલવ ઝાલીને રડતો બાળ, માં માં કરી કરતો પોકાર. પાલવ ઝાલીને રડતો બાળ, માં માં કરી કરતો પોકાર. ભૂખ માટે કરતો ચિત્કાર, ભૂખ માટે કરતો ચિત્કાર.
ભૂખ તો મને લાગી છે અપરંપાર, ભૂખ તો મને લાગી છે અપરંપાર, પણ ખાવાનું ક્યાંથી લાવું મારા બાળ, પણ ખાવાનું ક્યાંથી લાવું મારા બાળ, જો કામે જઉં લઈ તગાર, ત્યારે જ પૈસા આપશે શાહુકાર, જો કામે જઉં લઈ તગાર, ત્યારે જ પૈસા આપશે શાહુકાર, દિલ ઉપર મૂકી બોજ અપાર, બાળ મૂકી એકલો ચાલીનાર, દિલ ઉપર મૂકી બોજ અપાર, બાળ મૂકી એકલો ચાલીનાર, કરી મજૂરી ભરી તગાર તગાર, કરી મજૂરી ભરી તગાર તગાર, પણ મનમાં રમતું મારો બાળ, પણ મનમાં રમતું મારો બાળ, શાહુકારે આપ્યા રૂપિયા 10-12, પાછી વળવા નીકળી નાર, શાહુકારે આપ્યા રૂપિયા 10-12, પાછી વળવા નીકળી નાર, પાછી વળવા નીકળી નાર, ખાવાનું લઈને પાસ બાળ, માને જોઈને હસ્યું બાળ, માને જોઈને હસ્યું બાળ, બેયે ખાધો સંતોષનો ઓડકાર, બેયે ખાધો સંતોષનો ઓડકાર, 16 વર્ષની સુંદરી જ્યારે કોઈની રાહ જોતી હોય તેવું દ્રશ્ય તાદર્શ કરાવતી હવેની કવિતા મુગ્ધા રજૂ કરું છું. નયનોની ઢાળી બેઠી હતી એ જ્યારે, નયનોને ઢાળી બેઠી હતી એ જ્યારે, મેં જોઈ કન્યાકુમારી એક ક્યારે, મેં જોઈ કન્યાકુમારી એક ક્યારે, ન જોઈ શકી એની આંખોના સપના, ન જોઈ શકી એની આંખોના સપના, પણ જાણે રાહ જોતી હતી, આએગા અપના, પણ જાણે રાહ જોતી હતી, આએગા અપના, ન બોલી એ જરી કે છતાં પણ, ન બોલી એ જરી કે છતાં પણ, સ્મિત એનું હતું કહેતું ખુશ છું હું પણ, સ્મિત એનું હતું કહેતું ખુશ છું હું પણ, નહોતા ચાલતા પગ એના જરી કે, નહોતા ચાલતા પગ એના જરી કે, પણ ખોદેલી માટી કહેતી હતી સગડું, પણ ખોદેલી માટી કહેતી હતી સગડું, આંગળીઓ એની ન બોલી કશુએ, આંગળીઓ એની ન બોલી કશુએ, પણ તેને વીંટળાયેલ ઓઢણી મલકતી રહી, પણ તેને વીંટળાયેલ ઓઢણી મલકતી રહી, પ્રિયે એવો સુર સાંભળી ઝબકી એ, પ્રિયે એવો સુર સાંભળી ઝબકી એ, એની પાયલનો રણકાર કવિતા મૂકી ગયું, એની પાયલનો રણકાર કવિતા મૂકી ગયું. બેનો, ઝરણું જ્યારે ઉતરી આવે ને ત્યારે સરિતા સર્જાય, અને જ્યારે શબ્દની લાગણી કાગળ પર ઉતરી આવે ને ત્યારે સરસ મજાની કવિતા સર્જાય. તો જીજ્ઞાબેન, આપણે બહેનોને કહીએ કે આ સરસ મજાની નારી સંવેદના પર સરસ મજાના શબ્દોને, લાગણીને પોતાના હાથ વડે, પેન વડે કાગળ પર ઉતારીને જાણે કે દરેક સ્ત્રીનું પાત્ર એમાં જોઈ શકતી હોય ને, એવી સરસ રચનાઓ આપણે ખુશ્બુ સરવૈયા પાસેથી સાંભળી. ધારાબેન, આજે આપણે ગણેશ વિસર્જનની વાત કરીને તો ગણેશને ભાવતા લાડુની વાત કેમ ભૂલાય? તો બહેનો, આજે અમે તમારા માટે સરસ મજાના લાડુની રેસીપી લઈને આવ્યા છીએ. તો બહેનો, મોતીચૂર લાડુ બનાવવાની રેસીપી નોંધી લેશો. સામગ્રી: બુંદી માટે ચણાનો લોટ 1 કપ, બેકિંગ સોડા ચપટી, ઓરેન્જ ફૂડ કલર ચપટી, ચાસણી માટે ખાંડ 1 કપ, પાણી 1 કપ, ઓરેન્જ ફૂડ કલર ચપટી, ઇલાયચી પાવડર 1/2 ચમચી, તળવા માટે ઘી અને ગાર્નિશિંગ માટે પિસ્તાની કતરણ. તો બહેનો, મોતીચૂર લાડુ બનાવવાની રીત નોંધી લેશો. ચણાના લોટને ચાળી તેમાં જરૂર મુજબ પાણી, બેકિંગ સોડા અને ફૂડ કલર ઉમેરી ખીરું તૈયાર કરો. હવે ઘી ગરમ મૂકો. ઘી ગરમ થવા આવે ને એટલે તેમાં ઝીણા કાણાવાળા ચારાથી બુંદી પાડી તળી લો, અને દરેક વખતે બુંદી પાડતી વખતે છે ને ઝારાને ધોઈને જ ઉપયોગ કરવાનો હો. પછી ચાસણી બનાવવા માટે કડાઈમાં ખાંડ અને પાણી મિક્સ કરી ગરમ થવા મૂકો. 1 તારની ચાસણી તૈયાર કરો. તેમાં ઇલાયચી પાવડર અને ફૂડ કલર ઉમેરો. બુંદીને ગરમ ચાસણીમાં નાખી 5 મિનિટ ઢાંકીને રહેવા દો. ઠંડુ પડે ને એટલે લાડુ વાળી અને પિસ્તાના કતરણથી ગાર્નિશ કરો અને સર્વ કરો. અને જીજ્ઞાબેન,
એક સરસ મજાના પણ નવા નામવાળા મોદક. એ મોદકનું નામ છે ઉકડીચે મોદક. તો હવે આ ઉકડીચે મોદક બનાવવાની સામગ્રી નોંધી લો. લીલા નાળિયેરનું છીણ 2 કપ, ગોળ 1 કપ, ઘી 1 ચમચી, ખસખસ 1 ચમચી, સમારેલી બદામ 2 ચમચી, કાજુના ટુકડા 2 ચમચી, જાયફળ પાવડર 1 ચમચી, ઇલાયચી પાવડર 1 ચમચી અને તેનું પડ બનાવવા માટે ઘી 1.5 ચમચી, સાથે એનામાં થોડું મીઠું પણ ચપટીક નાખો તો સરસ લાગે. ચોખાનો લોટ 1.5 કપ. હવે ઉકડીચે મોદક બનાવવાની રીત નોંધી લો. સૌ પ્રથમ તો નાળિયેરનું છીણ લો અને તેમાં ગોળ એકદમ મિક્સ કરી લો. ત્યારબાદ પેનમાં ઘી ગરમ થાય ને એટલે એમાં ખસખસ અને ડ્રાયફ્રૂટ એકદમ ધીમા તાપે સાતળી લેવાના. ત્યારબાદ તેમાં ગોળ અને નાળિયેરનું છીણ ઉમેરી એકદમ બરાબર મિક્સ કરી લેવાનું. ગોળ ઓગળે ને એટલે જાયફળ અને ઇલાયચીનો પાવડર ઉમેરીને ગેસ બંધ કરી આ મિશ્રણને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવું. હવે વાત રહી મોદકનું પડ બનાવવાની વાત, તો મોદકનું પડ બનાવવા માટે વાસણમાં થોડું પાણી, ઘી અને મીઠું ગરમ મૂકી દેવાના. લોટ થોડો થોડો અંદર ઉમેરી અને એને હલાવતા જવાનું. આ રીતે જ્યારે બધો લોટ ઉમેરાઈ જાય અને એકદમ સરસ મજાનું હલાવાઈ જાય ને ત્યારે એને ઢાંકીને એકદમ ધીમા તાપ રહેવા દેવું. ત્યારબાદ ગેસ બંધ કરી ઢાંકી અને ફરી પાછું એને 5 મિનિટ રેસ્ટ આપવાનો. ત્યારબાદ લોટને ગ્લાસ અથવા વાટકીથી મસળી દેવાનો. હાથ પર ઘી લગાવીને 8-10 મિનિટ સુમાળો થાય ને ત્યાં સુધી એને મસળવાનો. ત્યારબાદ થોડું ઘી લગાવીને ઢાંકીને મૂકી રાખો અને મોદક બનાવવા માટે લોટમાંથી પૂરી વણી વચ્ચે મોદકનું સ્ટફિંગ મૂકી મોદકનો આકાર આપી દેવાનો. બધા મોદક તૈયાર કરી તેની ઉપર કેસરના તાંતણા મૂકી અને થોડુંક પાણી છાંટવાનું. હવે તૈયાર છે સ્વાદિષ્ટ ઉકડીચે મોદક. તો બહેનો, આ અવનવી સરસ મજાની મોદકની અલગ જ વેરાયટી છે અને સાંભળીને મોઢામાં પાણી પણ આવે અને ઝડપથી બનાવવાનું મન પણ થાય. તો ધારાબેન, આપણી બહેનો અત્યારે જ મોદક બનાવવા માટે રેડી થઈ જશે અને પરિવારજનોને પણ ખવડાવશે. અને બહેનો, જિંદગીને જાણવા કરતા માણવાનું વધુ રાખો, કારણ કે જ્યારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે કે માણવાનો સમય તો જાણવામાં જ નીકળી ગયો. આ સરસ મજાના વિચાર સાથે આજનો સહયર કાર્યક્રમ અહીં જ પૂરો થયો. ફરી મળીશું આવતા મંગળવારે બપોરે 12:30 વાગે આપના માનીતા કાર્યક્રમ સહયરમાં. ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન, આવજો બહેનો, આવજો ધારાબેન.